સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ કેટલાક જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય સત્યતા કોષ્ટક દોરીને પણ નિશ્ચિત કરી શકાય છે જોકે આ રીતે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરતાં પહેલાં જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકની રચના કેવી રીતે કરી શકાય તે જાણી લેવું આવશ્યક છે જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકની રચના મિત્રો આપણે પ્રકરણ ચારની અંદર સમુચ્ચય વિકલ્પન શરતી દ્વિશરતી વગેરે પાંચ સંયુક્ત વિધાનોને લગતા પાંચ મૂળભૂત સત્યતા કોષ્ટકો જોઈ ગયા આ પાંચ મૂળભૂત સત્યતા કોષ્ટકોને આધારે ગમે તેટલા જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકની રચના થઈ શકે છે જો કે જટિલ સંયુક્ત વિધાન જેમ વધારે જટિલ તેમ તે માટેના સત્યતા કોષ્ટકો વધારે જટિલ બને છે સત્યતા કોષ્ટકની રચના કરવા માટે સ્તંભ અને અરોળની રચના કરવી પડે છે સત્યતા કોષ્ટકના ઉપરથી નીચે સુધીના ઊભા ખાનાને સ્તંભ કહે છે જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફના આડા ખાનાને અરોળ કહેવાય છે કોઈપણ જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકની રચનામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી તર્કશાસ્ત્રીઓએ સ્તંભ અને અરોળની સંખ્યાને લગતા નિયમો ઘડી કાઢ્યા છે જે નીચે પ્રમાણે છે સત્યતા કોષ્ટકમાં અધ્યસ્તંભની રચનાને લગતો નિયમ કોઈ પણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકમાં એ વિધાનમાં આવતા પ્રત્યેક સાદા વિધાન માટેના આધ્યસ્તંભ એટલે કે મુખ્ય સ્તંભ રચવાના હોય છે જેટલા સાદા વિધાન હોય તેટલા આધ્યસ્તંભ રચાય જો કે એકનું એક સાદું વિધાન એક કરતાં વધારે વખત આવતું હોય તો પણ તેનો આધ્યસ્તંભ એક જ વખત રચવાનો હોય છે દાખલા તરીકે એ સમુચય કૌશુમાં એ વિકલ્પન બી આ જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકમાં એ વિધાન માટે અને બી વિધાન માટે એમ બે અધ્યય સ્તંભો આવે છે કારણ કે તેમાં એ અને બી એ બે સાદા વિધાનો છે એ વિધાન બે વખત આવતું હોય છતાં તેનો અધ્યય સ્તંભ તો એક જ રાખવાનો હોય છે એ જ પ્રમાણે આર વિકલ્પન કૌશુમા એમ શરતીય આ જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકમાં આર એમ એન એમ ત્રણ અધ્યય આવે છે સત્યતા કોષ્ટકમાં અરોળની સંખ્યાને લગતો નિયમ કોઈપણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનમાં અરોળની સંખ્યા નિશ્ચિત કરવા માટે નીચેના સૂત્રને અનુસરવું જોઈએ હરોળની સંખ્યા બરાબર બેની એન ઘાત એન બરાબર સાદા વિધાનોની કુલ સંખ્યા અથવા અધ્યય કુલ સંખ્યા દાખલા તરીકે એ સમુચાય કૌશમાં એ વિકલ્પન બી આ જટિલ સંયુક્ત વિધાનમાં એ અને બી એ બે સાદા વિધાનો છે તેથી તેના સત્યતા કોષ્ટકમાં બેની બે ઘાત બરાબર બે ગુણ્યા બે બરાબર ચાર એમ ચાર રોડ આવે આર વિકલ્પન એમ શરતીના આ જટિલ સંયુક્ત વિધાનમાં આર એમ એન એ ત્રણ સાદા વિધાનો આવે છે તેથી તેના સત્યતા કોષ્ટકમાં બેની ત્રણ ઘાત બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ રોડ આવે છે ત્રણ એ વિકલ્પ નિષેધે આ જટિલ સંયુક્ત વિધાનમાં એ આ એક જ સાધુ વિધાન આવે છે તેથી તેના સત્યતા કોષ્ટકમાં બેની એક ગાંધ બરાબર બે ગુણ્યા એક બરાબર બે એમ હરોળ આવે છે આ નિયમ પ્રમાણે એક આધ્યસ્થામ સત્યતા કોષ્ટકમાં બે હરોળ બે અધ્યસ્થામ સત્યતા કોષ્ટકમાં ચાર હરોળ અને ત્રણ અધ્યસ્થમવાળા સત્યતા કોષ્ટકમાં આઠ હરોળ આવે છે પ્રત્યેક આધ્યાસ્થમમાં ટી એફની ગોઠવણીનો નિયમ આપણે સમજીએ એ સમજવા માટે આપણે ફક્ત એટલી જ માહિતી યાદ રાખવાની છે કે જ્યારે આધ્યસ્તંભ એક હોય અને અરોળ બે હોય તો પહેલી જ રોડમાં માટી અને બીજી રોડમાં એફ મૂકવો જ્યારે આધ્યસ્તંભ બે હોય અને અરોળ ચાર હોય તો પ્રથમ આધ્યસ્તંભમાં ટી ટી અને પછી એફ એફ મૂકવું અને બીજા આધ્યસ્તંભમાં ટી એફ ટી એફ ટી એફ મૂકવું જ્યારે આધ્યસ્તંભ ત્રણ હોય અને અરોળ આઠ હોય ત્યારે પ્રથમ આધ્યાયસ્તંભમાં ચાર ટી ચાર એફ બીજા આધ્યાય સ્તંભમાં બે ટી બે એફ બે ટી બે એફ અને ત્રીજા આધ્યય ટી એફ ટી એફ ટી એફનું જોડકું મૂકવામાં આવે છે જેમ કે અહીંયા તમને દ્રષ્ટાંત સાથે સમજાવ્યું છે જુઓ આધ્યસ્તંભ બે હોય પી અને ક્યુ તો પ્રથમ આધ્યસ્તંભમાં ટી ટી એફ અને બીજા અધ્યય સ્તંભમાં ટીએફ ટીએફનું ઝુડકું મૂકવું જ્યારે આધ્યસ્તંભ ત્રણ હોય તો ધ્યાનથી જુઓ પ્રથમમાં ચાર ટી ચાર એફ બે ટી બે એફ બે ટી બે એફ અને ટીએફ આપણે જે સમજી ગયા એ પ્રમાણે ગોઠવણી કરવી અને છેલ્લી વાત આપણે સત્યતા કોષ્ટકની અંદર ગૌણ સ્તંભની રચના કરવાનો નિયમ શું છે જોઈ લઈએ તો કોઈપણ જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકની રચના કરતી વખતે સર્વપ્રથમ સ્તંભો તૈયાર કરવાના હોય છે અને ત્યાર પછી અન્ય સ્તંભો કે ગૌણ સ્તંભો રચવાના હોય છે કોઈપણ જટિલ સંયુક્ત વિધાનમાં એકના એક કે જુદા જુદા કારકોના જેટલી વખત ઉપયોગ થયો હોય તેટલા અન્ય સ્તંભો તે વિધાન માટેના સત્યતા કોષ્ટકમાં રચવાના હોય છે ટૂંકમાં વિધાનમાં જેટલા કારકો જેટલી વખત આવે તેટલી સંખ્યામાં અન્ય સ્તંભો રચવાના હોય છે ઉપયુક્ત નિયમના આધારે આપણે જુઓ ત્રણ દૃષ્ટાંતોય જોઈશું એ વિકલ્પ નિષેધ એ નિષેધાર એમ નિષેધેશ એન સમુચ પી એ વિકલ્પ નિષેધ એ તો અહીંયા જુઓ અહીંયા બે તાર્કિક કારક છે માટે બે ગૌણ સ્તંભ બનાવવા પડે નિષેધે અને એ વિકલ્પ નિષેધ એ જ્યારે નિષેધાર સરતી નિષેધ અહીંયા ત્રણ કારકો નિષેધ સરતી નિષેધ એમ કુલ ત્રણ કારકો છે માટે ત્રણ ગૌણસ્તંભ બનાવ્યા નિષેધાર નિષેધ અને આખું જટિલ સંયુક્ત વિધાન અને એમ દ્વિશરતી એન્સ સમુચ્ચય પી તો એમાં તમે જોઈ શકો છો બે કારકો છે એટલે બે ગૌણસ્તંભ બનાવવા પડે છે અને ત્યારબાદ સત્યતા કોષ્ટકની રચનાની અંદર આપણે જે ઘોણ સ્તંભની અંદર જે આ ટી એફની ગોઠવણી આપણે કરી છે એ અંદર જે તાર્કિક કારકો છે એ તાર્કિક કારકોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે અને સત્યતા મૂલ્યના નિયમો આપણે પ્રકરણ નંબર ચારમાં જોઈ ગયા છીએ કે નિષેધકારક હોય તો આપણે એનો કોષ્ટક જોઈ ગયા છીએ કે ભાઈ ટી હોય તો એફ મૂકવું અને એફ હોય તો ટી મૂકવામાં આવે છે જ્યારે સમુચ્ચયકારક હોય તો એમાં આપણે ના સત્યતા કોષ્ટકમાં પ્રકરણ ચારમાં જોઈ ગયા કે ટી ટી હોય તો જ ટી મૂકવામાં આવે છે નહીં તો બધામાં એફ મૂકવામાં આવે છે વિકલ્પ અને તાર્કિક કારક હોય તો બે એફ એટલે કે બંને વિધાન અસત્ય હોય તો જ એ વિધાન અસત્ય બને છે નહીં તો એ હંમેશા સત્ય બનતું હોય છે જ્યારે શરતી કારકની અંદર ટી અને એફ હોય તો જ એમાં એફ આવે બાકી હંમેશા ટી જ આવે છે દ્વિશરતી કારકની અંદર બંને સત્ય હોય ત્યારે ટી મૂકવામાં આવે છે બંને અસત્ય હોય ત્યારે પણ ટી મૂકવામાં આવે છે અને આ બધા નિયમો આપણે પ્રકરણ ચારમાં જોઈ ગયા છીએ જે સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકો આપણે જોયા છીએ એની અંદર એના નિયમો દર્શાવેલા છે તો આ ધ્યાનમાં રાખીને આપણે આ સત્યતા કોષ્ટકની એમ કે રચના કરવામાં આવે છે આપણે એક દ્રષ્ટાંતને સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય જેમ કે એ વિકલ્પ નિષેધે તો આપણા આધ્યસ્તંભમાં તો બે હરોળો એટલે એમાં એક ટીને એફ મૂકવાનો રિવાજ છે પણ હવે દાખલા કે અહીંયા નિષેધ એ છે તો નિષેધનો નિયમ શું છે નિષેધનો નિયમ એવો છે કે ભાઈ ટી હોય તો એફ મૂકવું એફ હોય ટી મૂકવું એટલે માટે તમે જો એકનો નિષેધ લખ્યો છે એનો અર્થ એવો થાય છે કે જો અહીંયા ટી હતું તો ત્યાં એફ મૂક્યું અને બીજામાં એફ હતું ત્યાં ટી મૂક્યું છે જ્યારે અહીંયા તમે બીજા ગોણ સ્તંભમાં એટલે ત્રીજા નંબરમાં જોઈ શકો છો એ વિકલ્પ નિષેધે તો પછી ત્યાં આપણે એ અને નિષેધે આ બંનેનું જોઈને વિકલ્પનો નિયમ એમાં બે એફ હોય તો જે મૂકવામાં આવે તો જો પહેલાંમાં ટી એફ છે એટલે ટી મૂક્યો છે અને બીજામાં એફ અને ટી છે માટે અહીંયા ટી મૂકેલો છે તો એના આધારે પછી આપણે એની સમજૂતી લખવાની હોય છે તો સમજૂતી મારે તે હોય છે કે એ વિકલ્પ નિષેધે આ જટિલ સંયુક્ત વિધાનને લગતા સત્યતા કોષ્ટકમાં કુલ ત્રણ સ્તંભો છે જેમાં પ્રથમ એક આધ્યસ્તંભ છે બીજો ને ત્રીજો સ્તંભ છે જેમાં બીજો સ્તંભની રચના પહેલા સ્તંભને આધારે અને નિષેધના લગતા મૂળ સત્યતા કોષ્ટકને અનુસરણી થયેલી છે ત્રીજા સ્તંભની રચના અનુક્રમે પહેલાં અને બીજા સ્તંભને આધારે અને વિકલ્પના મૂળભૂત સત્યતા કોષ્ટકને અનુસરણી થયેલી છે અને એ વિકલ્પ નિષેધ જટિલ સંયુક્ત પુનઃ સત્યતા કોષ્ટકમાં પહેલા અધ્ય સ્તંભ છે અને ત્રીજો એટલે કે છેલ્લો સ્તંભ આખું વિધાન આવેલું છે એ જોતાં સ્પષ્ટ થાય છે કે જો એ જો એ સત્ય હોય તો એ વિકલ્પ નિષેધે જટિલ સંદાન સત્ય હોય છે પહેલી અરોળ મુજબ અને જો એ અસત્ય હોય તો એ વિકલ્પ નિષેધે એ જટિલ સાર સત્ય હોય છે બીજી અરોળ મુજબ આમ અહીં આ રીતે સમજૂતી લખવાની છે વધારાની વિશેષ માહિતી લખવી નહીં ફક્ત આટલી વાત જ સમજીને લખવાની રહેશે તો અહીંયા આપણી સત્યતા કોષ્ટકની રચના અને એનું દ્રષ્ટાંત સમજીએ એટલે વાત પૂરું